नमस्ते दर्शक मित्रों, स्पीड न्यूज 17 में तमारू हार्दिक स्वागत छे। भावनगर शहर ना सीधसर रोड पर आवेली सोसायटीओ ने चोमासु आवे ने उपाधि शुरू थई जाए। આજે મેઘમહેર થતા સીધસર રોડ પર આહિર કન્યા છાત્રાલયની બાજુમાં આવેલી ચંદ્રહિલ, ચંદ્રવિહાર, નીલકંઠ સહિતની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે। ગત વર્ષે પણ ચોમાસા સમયે આ સોસાયટીઓની આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી। સીધસર તરફના ખેતરોમાં પાણી ભરાઈ ન રહે તે માટે સોસાયટીઓ તરફ પાણી વાળવામાં આવ્યું હોવાનો પણ રહીશોનો રોષ છે। લોકોના ઘરમાં પાણી આવી ગયા હોવા છતાં સ્થાનિક નગરસેવકો પણ તેનો કોઈ ઉકેલ શોધી શકતા નથી। ગોઠણ ડૂબ ભરાયેલા પાણીને કારણે રહીશો ભારે હાડમારી ભોગવી રહ્યા છે અને ભરાયેલા પાણીને કારણે અકસ્માતની ભીતિ પણ સર્જાઈ છે। રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર। બોલો નામ આપનું। હા, મારું નામ અભયભાઈ મુકુંદભાઈ જાની છે અને 4 વર્ષથી અહીંયા રહું છું। નીલકંઠ રેસિડેન્સી ક્યાં? સિદ્ધસર રોડ ઉપર આહિર કન્યા છાત્રાલય પાછળ ચંદ્રવિહાર માં નીલકંઠ રેસિડેન્સી આવી છે। અને આપ જોઈ શકો છો કે પાણી છેકથી સામે તળાવથી તે છેક લીલા સર્કલ સુધી આ પાણી સતત આમનામ છે। આજે છેલ્લા 6-7 દિવસથી પાણી આવું ને આવું વહે છે। વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં, એ લોકોએ મુલાકાત લીધી છતાં કાંઈ પણ ફેરફાર થયો નથી। અને પાણીથી નાનાથી બાળકોથી માંડીને ઘરડે સુધી બધા હેરાન થાય છે। વાહનો ચાલતા નથી, વાહનોવાળા પડી જાય છે। હમણાં ઓલા પણ સામે શિવાલયમાં જવા માટેના રોડ ઉપર ઓછામાં ઓછા અત્યાર સુધીમાં લગભગ 12-15 એક્સિડન્ટ એવા થયા કે જે પડી ગયા હોય, વાગ્યું હોય, હોસ્પિટલ લઈ જવા પડ્યા હોય। અને આ જે પાણીની તકલીફ છે એ છેલ્લા 5 વર્ષથી છે। દર ચોમાસે આવું આવું પાણી અથવા તો ઘરમાં છેક સુધી પાણી આવી જાય છે, ત્યાં સુધી પાણી ભરાય છે અને રજૂઆતો કરીએ છીએ પણ અમારું કોઈ સાંભળતું નથી। 2 વાગ્યાનું પાણી છે કે 8 વાગ્યા સુધી 2 દિવસ પાણી ઉતરી આવે, પાણી આવે છે। સવારે થોડુંક ઓછું થાય, પાછો જો વરસાદ આવ્યો હોય તો પાછું પાણી ભરાઈ જાય છે। એટલે પાણીની આ એક મોટામાં મોટી સમસ્યા છે। ઘણી બધી સમસ્યાઓ છે પણ એમાં આ ચોમાસામાં પાણીની સમસ્યા તો બહુ જ મોટી છે અને આમાં ઘરથી માંડીને બધા સુધી